મજા મળે. જો આપણે આજે સામાન્ય જ્ઞાનમાં સાથીદારો એટલે તમારા ભાઈબંધ મિત્રો હોય છે ને, સાથીદારો છે, તમારે મદદ કરે છે, તમારા ફ્રેન્ડ હોય છે, તમે રમવા જાઓ છો, સાંજે આવે મદદ કરે, તમે જોડે રમે છે, નાસ્તો કરે, એના હોમવર્ક કરે, બધું કરે ને, એ તમારા સાથીદારો. એવી જ રીતે અહીંયાની હું તમારે ચોપડીમાં તમારા સાથીદારો વિશે શીખવાડી છું. જો તમે ચા પીઓ છો તો ચા કપ અને રકાબી બે જોડે જ આવે, કપ રકાબી એવું બોલાય ને, જો એટલે એ કપ અને આ રકાબી છે. તાળું મારો તેમને તાળું વાગી જાય, સાથીદારો એટલે જોડો થાય. જેવી રીતે તમે તાળું મારી આપણે ઘરનું એ ચાવી વગર વાગે કે ખુલે ના ખુલે ને, એટલે એની જરૂર પડે છે. કપ અને રકાબી, તાળું અને ચાવી, ધનુષ અને બાણ. બાણ ધનુષ મારીએ તો, પણ બાણ હોય તો ધનુષ વાગે ને, કે બાણ ના હોય ને ધનુષ હોય, બે વતી એકની જરૂર, એક વગર એક વસ્તુ વાગે ના. ધનુષ પર બાણ ચડે તો જ જાય ને, બાણ ના હોય તો ધનુષ ચાલે ના ચાલે. એવી રીતે તલવાર અને ઢાલ, તમે તલવારથી લડાતા હોય છે રાજા અને એ લોકોનું યુદ્ધમાં, તો ઢાલ એનું રક્ષણ કરે છે. એ તલવાર અને ઢાલ છે. ફૂલ અને ફૂલદાની, તમે ફૂલ હોય છે તમારા ઘરમાં એ તમારા મમ્મી ભગવાનને ચડાવે કે ફૂલદાનીમાં મૂકે છે ને, જો ફૂલ અને ફૂલદાની. બોલ અને બેટ, તમે બોલ બેટથી રમો છો બધા, બોલ અને બેટ. એવી રીતે બૂટ અને મોજા, બૂટ પહેરો એટલે ઉપર મોજાની અંદર પહેલા મોજા પહેરો પછી બૂટ પહેરો છો, એટલે બૂટ અને મોજા. સોય અને દોરો, તમે કશી વસ્તુ કપડાં સીવા હોય કે કશી વસ્તુ કરો તો સોય દોરો, એકલી સોયથી તમારે થાય દોરો જોઈએ ને, કાં તો એકલા દોરાનો ઉપયોગ થાય સોય વગર, આ બંને એની વસ્તુ છે, સાથીદારો છે એકબીજાના મિત્રો. એવી રીતે પેન્સિલ અને રબર, રબર ખાલી ભૂસાય, લખેલું હોય તો જ ભૂસાય ને, પેન્સિલથી લખેલું હોય તો તમે રબરનો ઉપયોગ કરો છો ને. એવી રીતે ટેબલ અને ખુરશી, ટેબલ હોય બેસવા માટે, ટેબલ લખીએ છીએ અને ખુરશી પર બેસીએ છીએ, કોઈ વસ્તુ મૂકીએ અને ખુરશી પર બેસી જાય છે ને, આપણે ટીવી દેખવું હોય તો ખુરશી પર મૂકીએ, વસ્તુ ડાઇનિંગ ટેબલ હોય તો ખાવા માટે બેસીએ છીએ ને, એવી રીતે આ બધી એની વસ્તુ છે. જો હું તમારે ફરી એક વખત દેખાડું, કપ રકાબી, તાળું ચાવી, ધનુષ બાણ, તલવાર અને ઢાલ, ફૂલ અને ફૂલદાની, બોલ બેટ, બૂટ અને મોજા, સોય અને દોરો, પેન્સિલ અને રબર, ખુરશી અને ટેબલ. જો આ બધા એકબીજાના સાથીદારો છે, કપ હોય રકાબી, તાળું તો ચાવી, બૂટ તો મોજા, એવી રીતે આપણે આ સાથીદારોને જોડકા જોડવાના છે. જો આપણે તમારે આગળ શીખી ગયા ને, તાળું, ચાવી, રબર, પેન્સિલ, બૂટ, મોજા, હવે એ જ વસ્તુ આપણે અહીં જોડવાની છે. આ તાળું છે, તાળા માટે શેનો ઉપયોગ કર્યો તો આપણે ચાવીનો. મેડમ ટીચરે કીધું હતું ને, તાળું ચાવીથી જ બંધ થાય, ખોલવું હોય તો ચાવીનો જ ઉપયોગ થાય, એટલે તાળું અને ચાવી. આ બોલ છે તો કોની જોડે જોડશો તમે, રબર જોડે જોડશો, ફૂલદાની જોડે જોડશો કે બેટ જોડે જોડશો? બોલનો તમે કોણમાં ઉપયોગ કરો છો, રબરનો ઉપયોગ કરો, રબરમાં કરો છો, ફૂલદાનીમાં કરો છો કે બેટમાં? તો બોલ હંમેશા બેટ જોડે જ આવે, બોલ બેટ. જો આ ફૂલ હતા તો ફૂલ શેનામાં મુકાય, ફૂલદાનીમાં. ફૂલો આપણા ઘરમાં હોય છે ને, ફૂલદાનીમાં ફૂલ મૂકેલા હોય છે ને. જો કપ રકાબી, કપ જોડે શું આવે તો કપ રકાબી. પેન્સિલ હોય તો શેનો ઉપયોગ કરે, મોજાનો કરો, બેટનો કરો કે રબરનો ઉપયોગ કરો? પેન્સિલ લખેલું હોય તો ભૂસવા માટે હંમેશા આપણે રબરનો ઉપયોગ કરીએ છીએ. તમે નોટમાં લખો છો, ભૂલ પડે છે તો તમે શેનાથી ભૂસો છો, સંચાથી ભૂસો છો કે ફૂટપટ્ટીથી ભૂસો છો? રબરથી ભૂસો છો ને. હા, પેન્સિલ અને રબર, સોય અને દોરો. આ સોય છે તો સોય જોડે શું આવે? દોરો. આ બૂટ છે, તમારા પગમાં તમે સ્કૂલમાં આવો તો બૂટ મોજા પહેરો છો ને, એવી રીતે આ બૂટ. તમે કોઈ જગ્યાએ ફરવા જાઓ છો, મમ્મી કહે છે ને જલ્દી જલ્દી બૂટ મોજા પહેર દે, બૂટ જોડે શું આવે? હંમેશા બૂટ અને મોજા. દેખ્યું બાળકો, આ એકબીજાના સાથીદારો છે, બરાબર? હવે આપણે આવતી વિડીયોમાં મળીશું.